ડીયર સ્ટુડન્ટ્સ ચેપ્ટર નંબર ફોર ભાગીદારીનું પુનર્ગઠન એમાં પુનઃ મૂલ્યાંકન ખાતું શું છે કેવી રીતે બનાવવાનું છે જેને આપણે સમજવાનું છે તો પુનર્ગઠન પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પુનઃ મૂલ્યાંકન તો કોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું તો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરી શકાય તો મિલકતોમાં વધારો થાય તો ધંધાનો નફો થાય મિલકતોમાં ઘટાડો થાય તો નુકસાન થાય પુનઃ મૂલ્યાંકન ખાતું એક જ બેઝ ઉપર આમ તો બનાવવામાં આવે છે કે જો નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય અને મિલકતોમાં ઘટાડો થાય તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે છતાં અહીં પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો આપ્યો છે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું ન ફાવે તો તમે તૈયાર પણ કરી શકો છો મિલકતની કિંમતમાં વધારો થાય એટલે નફો થયો કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે જે અહીંયા તમને આપેલું છે ચલો પછી મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે નુકસાન થયું એટલે ઉધાર બાજુ લખ્યું છે દેવામાં ઊંધું છે દેવાની કિંમતમાં ઘટાડો થાય એટલે નફો થયો કહેવાય એટલે જમા લખાય દેવાની કિંમતમાં વધારો થાય આપણું દેવું વધે એટલે નુકસાન થયું કે એટલે ઉધાર બાજુ લખાય પછી મળવાની બાકી આવક આપણને કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા મળવાના બાકી હોય આપણા તો એ આપણે નફો કહેવાય માટે જમા બાજુ લખાય અગાઉથી ચૂકવેલ ખર્ચ જે ખર્ચ આજે ચૂકવવાનો નથી પણ આપણે અત્યારથી ચૂકવી દીધું છે એડવાન્સમાં ચૂકવું છે તો એ એડવાન્સ આપે કહેવાય એટલા માટે નફો કહેવાય માટે જમા બાજુ લખાય ચૂકવવાનો બાકી ખર્ચ હજુ ચૂકવવાનો બાકી છે આપણું દેવું છે દેવામાં વધારો થાય છે માટે ઉધાર બાજુ લખાશે અગાઉથી મળેલા આવક એ પણ આપણું દેવું કહેવાય કારણ કે ગમે ત્યારે પૈસા પાછા આપવા પડે માટે આપણું દેવું કહેવાય માટે ઉધાર બાજુ લખાય કારણ કે અગાઉથી મળેલી આવક છે હજુ આવક થઈ નથી પણ તમને એડવાન્સમાં મળી ગઈ છે એ સિવાય ગાલખાદ અનામતની જોગવાઈ કરવામાં આવે તો પણ ધંધા માટે નુકસાન છે એટલે ઉધાર બાજુ લખાશે અને દેવાદાર વટાવ અનામતથી પણ ધંધામાં આપણે નુકસાન તરીકે ગણતરી કરી શકીએ છીએ અને પુનઃ મૂલ્યાંકન ખાતાની બાજુ લખી શકાય છે તો આ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ખાતાનું જમા બાજુનું જો સરવાળો વધારે આવે તો ડિફરન્સ તમને ઉધાર બાજુ મળે અને ઉધાર બાજુ ડિફરન્સ મળે એને નફો કહેવાય છે નફો હંમેશા ભાગીદારો વચ્ચે વહેંચાશે કયા પ્રમાણમાં તો જૂના પ્રમાણમાં વહેંચાશે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે જો ઉધાર બાજુનું ટોટલ વધારો તો ડિફરન્સ જમા બાજુ વધશે અને નુકસાન કહેવાશે નુકસાન પણ એ જ રીતે ભાગીદારો વચ્ચે વેચાશે જૂના પ્રમાણમાં વહેંચાશે આ એક આપણો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો છે તમે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરી શકો છો પુનઃ મૂલ્યાંકન ખાતાનો ખરેખર ઉપયોગ આપણે ચેપ્ટર નંબર પાંચ પ્રવેશ અને નિવૃત્તિમાં આવે છે હવે આપણે એક દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર તો અહીંયા ભાવના ભરત અને ભૂમેશ એક ભાગીદારી પેઢીના બે જેમ એક જેમ એકના પ્રમાણે અનુક સમજતા ભાગીદારો છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ તેમની પેઢીનું પાકું સ્વરૂ નીચે પ્રમાણે છે અહીંયા પાકું સ્વરૂપ આપ્યું છે નીચે મિલકતો આપી છે હવે જ્યારે તમને કે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને આમનોદ લખવાની છે હવે આમનોદ કેવી રીતે લખાય તો આમનોદ માટે એક જ બેસ છે કે મિલકતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય મિલકતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય ધારો કે આપણે પહેલો હવાલો છે હવાલા ઉપરથી પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બનાવવાનું છે પહેલું છે જમીનની કિંમત સાત લાખ ગણવી જૂની કિંમત કેટલી આપી છે મિલકત બાજુ જુઓ જૂની કિંમત આપી છે પાંચ લાખ અને નવી કિંમત આપી છે આપણને સાત લાખ તો અહીંયા પાંચ લાખ છે અહીંયા સાત લાખ છે તો કેટલો વધારો થયો તો કે બે લાખ રૂપિયાનો વધારો તો કેટલો વધારો થયો તો બે લાખ રૂપિયાનો વધારો થયો જેટલો વધારો થાય એટલો પુનઃ મૂલ્યાંકન ખાતા કારણ કે મિલકતમાં વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાય તો એની આમનોદ આવી થાય પુનઃ મૂલ્યાંકન જમીન ખાતે ઉધાર તે જમા જમીન ખાતે કિંમતમાં એક લાખનો વધારો કરવો લખેલું જ છે મકાની પણ મિલકત છે આપણી આ મિલકત છે એક લાખનો વધારો કરવો લખેલું છે તો મકાનની કિંમતનો વધારો ક્યાં લખાશે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ તેની આમનો જ થશે મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા એક લાખ એક લાખ જે આ પ્રમાણે લખાશે યંત્રોની બજાર કિંમત બે લાખ પચાસ હજાર છે યંત્રો છે ચાર લાખ અહીંયા આપે છે બે લાખ પચાસ હજાર નવા તો કેટલા વધારો થયો ઘટાડો થયો તો ચાર લાખમાંથી બે લાખ પચાસ એટલે ઘટાડો થયો કેટલો ઘટાડો થયો તો એક લાખ પચાસ હજારનો ઘટાડો થયો તો યંત્રોની બજાર કિંમતમાં એક લાખ પચાસનો ઘટાડો થયો તો યંત્રોના ઘટાડાથી આપણું નુકસાન થયું કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાય તેને આમ નો થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા દેવાદારો પર વીસ ટકા લખે કે ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે તો દેવાદારો કેટલા આપે છે તો દેવાદાર આપણને આપે છે એક લાખ એક લાખના વીસ ટકા એક લાખના વીસ ટકા એટલે વીસ હજાર થાય વીસ હજારનું નુકસાન દેવાદારથી આપણને નુકસાન થાય ગાલખાદ અનામતથી નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે એની ઉધાર બાજુ લખાય તો એની નોંધ આવી થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા જ્યારે તે લખી શકાય છે વીસ હજાર વીસ હજાર હવે એના પછી જે હવાલા છે તેમાં લેણદારોને દસ હજાર ચૂકવવાના રહેતા નથી હવે ધ્યાન આપો લેણદાર આપણું દેવું છે જો તમારે દેવું ચૂકવવાનું ના હોય તો એટલો નફો થયો કહેવાય નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય તો સીધી એની આમનો થાય લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા દસ હજાર દસ હજાર મળવાની બાકી આવક મળવાની બાકી આવક એ પણ આપણું લેણું છે એટલે એના પણ પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા પાંચ હજાર પાંચ હજાર ચૂકવવાનો બાકી ખર્ચ ત્રણ હજારની નોંધ કરવાની બાકી છે ત્રણ હજારનો ચુકાનો બાકી ખર્ચ નોંધવાનું બાકી છે આપણું દેવું છે દેવું થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તો ચૂકવણ બાકી ખર્ચ ખાતે જમા ત્રણ હજાર ત્રણ હજાર તો આ રીતે તમારે નોંધ કરવાની છે હવે આમનો તમે ખતવણી કરી દો ખાતાઓમાં તો આ રીતે તમે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ખતવણી કરી અને નફો નુકસાન શોધી શકો છો જમા બાજુ વધારે હોય તો ડિફરન્સ તમને ઉધાર બાજુ મળે છે ધારો કે આ જમા બાજુ આપણને વધારે મળે છે તો જમા બાજુ વધારે છે ત્રણ લાખ પંદર હજાર ડિફરન્સ ઉધાર બાજુ આવે છે એક લાખ બેતાળીસ હજાર જેને આપણે ભાગીદારો વચ્ચે વેચીએ બે જેમ જેમ એકના પ્રમાણમાં જે ઉપર આપેલું છે સ્ટાર્ટિંગમાં બે જેમ બે જેમ એકના બે જેમ એક જેમ એકના પ્રમાણમાં વેચી દઈએ તો એ વેચતા પ્રમાણ જવાબ આવે છે એકોતેર હજાર પાંત્રીસ હજાર પાંચસો અને પાંત્રીસ હજાર પાંચસો ફાળવણીમાં ન ફાવે તો એક લાખ બેતાળીસ હજાર ગુણ્યા બે જેમ એક જેમ એક બે નેક ત્રણ ચાર ટોટલ એટલે પહેલાંના ભાગે આવશે ટુ બાય બીજાના ભાગે આવશે વન બાય ફોર અને ત્રીજાના ભાગે પણ મલ્ટિપલ કરો વન બાય ફોર એટલે જવાબ તમને મળી જશે તો આ રીતે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાની ગણતરી કરવાની છે